નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 અને આપણો સબ્જેક્ટ છે પર્યાવરણ. તો પર્યાવરણની અંદર આપણો પાઠ છે 7, પાણી સાથેના પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, પાણી વિશેની વાત કરીએ તો બહુ લાંબી ચર્ચા થઈ જાય, પણ આપણે થોડીક આપણે બાહ્ય માહિતી આપણે મેળવી રહીએ કે પાણી એ આપણું જીવન છે. આપણે આગળ જોયું કે જળ એ જીવન છે. કેમ આપણે જળને જીવન કહ્યું વિદ્યાર્થી મિત્રો? તો આપણા જીવનમાં પાણી વગર કોઈ પણ ક્રિયાઓ થઈ શકે નહીં. આંતરિક કે બાહ્ય કોઈ પણ ક્રિયાઓ પાણી વગર થઈ શકે નહીં. આપણી દૈનિક ક્રિયાથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌ પહેલાં આપણને જે દાંતણ કરવા માટે, નાહવા ધોવા માટે, નિયમિત હાજતે જવા માટે, રસોઈ બનાવવા માટે, આપણા ઘરની સાફ સફાઈમાં, દરેક વસ્તુમાં પાણી જરૂરી છે. જો પાણી ન હોય તો વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે કોઈ વાર એવો પ્રયત્ન કર્યો છે કે આપણે દિવસ દરમિયાન કેટલા પાણીનો ઉપયોગ કરીએ છીએ, કેટલા લીટર પાણીનો ઉપયોગ કરીએ છીએ, નાહવામાં આપણે કેટલું પાણી વાપરીએ છીએ, વાસણ સાફ કરવામાં, ઘરની સાફ સફાઈમાં, આપણે દાંતણ કરવામાં? તમને ખબર છે, ગાંધીજી એ પોતે એક લોટીનો ઉપયોગ કર્યો હતો. એમને એક જળાશયમાંથી એક નાનકડી લોટી જેટલું પાણી એમને દાંતણ કરવામાં લીધું. ત્યારે એમને કોઈએ કહ્યું કે કેમ ગાંધીજી આટલું બધું પાણી છે આપણી નદીમાં કે જળાશયમાં જે પણ હતું એ, તો તમે કેમ આટલું એક લોટી જેટલું જ પાણી લીધું? તો ગાંધીજીએ કહ્યું કે જેટલું મારે જરૂર છે, એટલે કે ખપ પૂરતું જ પાણી લેવું જોઈએ. ખપ એટલે કે આપણી જેટલી જરૂરિયાત છે એટલું જ પાણી આપણે લેવું જોઈએ. પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પાણી એ કોઈની પોતાની આગવી સંપત્તિ નથી વિદ્યાર્થી મિત્રો, એ કુદરત દ્વારા આપણને મળેલી બધાની સંપત્તિ છે. આપણે દરેકનો પાણી ઉપર હક છે, અને જળ એ જીવન છે, એ આપણને સાકાર કરે છે. તમે જો 2-4 દિવસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક સમય ખોરાક વગર ચલાવી શકીએ છીએ, પણ પાણી વગર ચલાવી શકતા નથી. જો લાંબો સમય સુધી પાણી ન મળવાના કારણે કેટલી વાર ડિહાઈડ્રેશન થઈ જતું હોય છે, એટલે કે મનુષ્ય બેભાન પણ થઈ જતું હોય છે. પાણી જરૂર છે. આમ જોઈએ તો પાણી એ આપણા શરીરમાં જે જૈવિક ક્રિયાઓ થઈ રહી છે, કઈ કઈ જે ઉત્સર્જનની ક્રિયા, ચયાપચયની ક્રિયા, બધી જ ક્રિયાઓ દરમિયાન પાણી અગત્યનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં જો પાણીનું પ્રમાણ ઘટી જાય તો મનુષ્યનું મૃત્યુ પણ થઈ શકે છે. એમ આપણા જો ભૌગોલિક વિસ્તારની વાત કરીએ તો આપણા જે વિશ્વમાં કેટલું બધું પાણી છે, ઘણું બધું પાણી છે, 78% પાણી છે. પણ કેટલું પાણી એવું છે વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે પીવાલાયક પાણી નથી. પીવાલાયક પાણી આપણી પૃથ્વી પર માત્ર 2% જેટલું જ પાણી એ પીવાલાયક છે. તો 2% પાણીમાંથી આપણે કેટલો બધો આપણે બગાડ કરીએ છીએ. તો તમારા ઘરમાં કે કોઈ આસપાસ જો કોઈ પાણીનો બગાડ કરતું હોય વિદ્યાર્થી મિત્રો, તો અટકાવજો. તમે પહેલાં એનાથી શરૂઆત કરજો કે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પાણી એ કેવું છે? જીવન છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. એક દિવસ, 2 દિવસ, પછી એનાથી વધારે દિવસ આપણે પાણી વગર ચલાવી શકતા નથી. તો આ થયા આપણે પાણીના ગુણધર્મો, એના વિશેની થોડીક બાહ્ય માહિતી આપણે મેળવી. હવે આપણે જોઈએ કે પાણી તો તમને ખબર જ છે કે ખેતીની સિંચાઈમાં, આપણા ઘરમાં, બધી જ જગ્યાએ પાણી વગર કામ થઈ શકે નહીં. તો હવે પાણી પર લોકોએ પ્રયોગો કરેલા છે. કેવા પ્રયોગો, અને પ્રયોગોના કારણે આપણને કઈ કઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એના વિશેને આપણે જોઈએ. કે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પણ પાણી એવી વસ્તુ છે કે કેટલીક વસ્તુઓને અંદર ડૂબાડે છે, કેટલીક વસ્તુ એની ઉપર તરે છે, કેટલાક પદાર્થો એની અંદર ઓગાળે છે, કેટલાક ઓગાળતા નથી. તો પાણીની આપણે, પાણી વિશેની આપણે માહિતી મેળવીએ તો આપણે સૌ પહેલાં વસ્તુઓનો જો જૂથ બનાવવા હોય, જૂથ બનાવવું એટલે કે અલગ તારવવું, જો જૂથ બનાવવું હોય તો આપણે એને અલગ અલગ ગુણધર્મોના આધારે આપણે એને જૂથ બનાવી શકીએ છીએ. તો એવા કયા ગુણધર્મોને આધારે? તો અહીંયા આપેલું છે વસ્તુનો દેખાવ. ધારો કે આપણે કોઈ આકારની રહીએ તો કે ચલો ગોળ આકારની વસ્તુઓનું જૂથ બનાવીએ તો એમાં દડો આવી જાય. ઘણી બધી ગોળ આકારની જે વસ્તુઓ છે એ બધી આપણે આકારની દ્રષ્ટિએ લઈ શકીએ. હવે ભારે વસ્તુઓના આધારે પણ આપણે ગુણ આપણે એના દર્શાવી શકીએ છીએ. એનું સખતપણું, સખતપણું એટલે કે કોઈ કઠણ વસ્તુઓ છે એનું આપણે જૂથ અલગ બનાવીએ, કોઈ નરમ વસ્તુઓ છે એનું આપણે જૂથ અલગ બનાવીએ, અથવા તો એનો દેખાવ તો લીસી વસ્તુ છે, ખરબચડી વસ્તુ છે, એના આધારે પણ આપણે વસ્તુઓના જૂથ બનાવી શકીએ છીએ. એના રંગના આધારે પણ એના જૂથ બનાવી શકીએ છીએ. કદના આકારે,
આધારે, આકારના આધારે ઘણા બધા પ્રકારે આપણે વસ્તુઓના જૂથ બનાવી શકીએ છીએ. જેમ કે આપણે સ્કૂલની અંદર જોઈએ તો ધોરણ પ્રમાણેના જૂથ બનાવેલા હોય છે. ધોરણ એકના, ધોરણ પાંચના બાળકો, ધોરણ સાતના બાળકો, એમ અલગ અલગ જૂથ અલગ અલગ પ્રકારના આધારે જૂથ બનાવતા હોઈએ છીએ. તો પાણીમાં ઓગળે, જે ઓગળી જાય છે એને આપણે કેવા પદાર્થો કહીએ છીએ? દ્રાવ્ય પદાર્થ. પાણીમાં ઓગળી જાય એવા પદાર્થોને આપણે દ્રાવ્ય પદાર્થ. તો કયા પદાર્થો પાણીમાં ઓગળે છે? તો આપણે જોયું છે કે મીઠું, સાકર એટલે કે ખાંડ. ખાંડ પણ પાણીમાં ઓગળે છે. ફટકડી, તમે જોયું હોય વિદ્યાર્થી મિત્રો કે ફટકડી સફેદ રંગની હોય છે અને સ્ફટિકો ધરાવતી હોય છે. એના સ્ફટિકોથી બનેલી આ ફટકડી પણ પાણીમાં ઓગળે છે, જે પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. ફટકડીનો ઉપયોગ પાણીના શુદ્ધિકરણ, તમને કદાચ તમારા મમ્મી ઘરે કોઈવાર પાપડ કે જો બટાકાની વેફર્સ કે એવું બનાવતા હોય તો આ કચરો સાફ કરવા, જે અંદર રહેલો આ વસ્તુની અંદર એ કચરો સાફ કરવા થોડીક ફટકડી નાખતા હોય છે, જેના કારણે કચરો ઉપર આવી જાય છે. તો આ ફટકડી પણ પાણીમાં ઓગળી જાય છે. એમ સુરો ખાત એ પણ પાણીમાં ઓગળે છે. તો આ જે પાણીમાં ઓગળે એવા પદાર્થોને આપણે શું કહી શકીએ? દ્રાવ્ય પદાર્થો. દ્રાવ્ય પદાર્થો પાણીમાં ઓગળી જાય છે એટલે આપણે એને દ્રાવ્ય પદાર્થો તરીકે કહ્યા. હવે પાણીમાં ન ઓગળે એવા પદાર્થોને આપણે શું કહી શકીએ? જો પાણીમાં ઓગળે એને દ્રાવ્ય કહીએ, તો ન ઓગળે એવા પદાર્થોને આપણે શું કહીએ છીએ? અદ્રાવ્ય પદાર્થો. તો અદ્રાવ્ય પદાર્થો કયા છે? તો આપણે એના વિશેની માહિતી મેળવીએ કે રેતી એ ક્યારે પાણીમાં ઓગળતી નથી. રબર, પથ્થર, કાચ આ બધા જ પદાર્થો પાણીમાં મૂકવાથી એ ઓગળતા નથી એટલે આપણે એને શું કહ્યું? અદ્રાવ્ય પદાર્થો. ઘણા બધા એવા પદાર્થો છે કે જે પાણીમાં, પ્લાસ્ટિક આ બધા જ પદાર્થો પાણીમાં ઓગળતા નથી, તો એને આપણે અદ્રાવ્ય. અહીંયા દ્રાવ્ય અને અદ્રાવ્ય પદાર્થની આપણે તફાવત લઈ શકીએ. તો જે પદાર્થ પાણીમાં ઓગળે છે એવા પદાર્થોને આપણે દ્રાવ્ય પદાર્થો કહીએ છીએ. અને અદ્રાવ્ય પદાર્થોમાં વાત કરીએ તો જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી તેવા પદાર્થોને આપણે અદ્રાવ્ય પદાર્થો કહી શકીએ છીએ. હવે દ્રાવ્ય પદાર્થોના થોડાક ઉદાહરણ લઈ લઈએ તો સાકર, મીઠું, ફટકડી, સુરોખાર. અને અદ્રાવ્ય પદાર્થોના આપણે ઉદાહરણ લઈએ તો રેતી, રબર, પથ્થર, કાચ આ બધા જ અદ્રાવ્ય પદાર્થોમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. હવે વસ્તુ પાણી પર તરસે કે ડૂબશે એનો આધાર. હવે ઘણી વસ્તુઓ એવી હોય છે કે પાણીમાં મૂકતા તરત જ ડૂબી જાય છે, આપણને એવું થાય ભારે છે એટલે, અને કેટલીક વસ્તુઓ પાણી ઉપર તરે છે. તો કેમ? તો વિદ્યાર્થી મિત્રો, લાકડું પણ ઘણીવાર એનું થડ કેટલું મજબૂત હોય છે છતાંય પાણી પર તરે. પણ આ વસ્તુ શું છે? પાણીની ઘનતા ઉપર આધાર રાખે છે. એ વસ્તુની ઘનતા પર રહેલો છે એટલે કે વસ્તુ પાણી પર તરશે કે ડૂબી જશે આ બધી જ વસ્તુઓનો આધાર એ વસ્તુની ઘનતા કેટલી છે એના ઉપર રહેલો છે. જે વસ્તુની ઘનતા એક કરતાં ઓછી હોય, કોઈ પણ વસ્તુની જો ઘનતા એક કરતાં ઓછી હોય તો એ પદાર્થો પાણીમાં ડૂબી જાય એટલે કે નીચે તળિયે બેસી જાય છે. અને એક કરતાં વધારે હોય, જેની ઘનતા વધારે હોય તો એ પદાર્થો પાણી ઉપર તરે છે. તો એક કરતાં ઓછી ઘનતા ધરાવતા પદાર્થોમાં લોખંડ, આપણને ખબર જ છે લોખંડ પાણીમાં ડૂબી જાય છે. કાચ પણ, પિત્તળ, રેતી, આ પથ્થર, ઈંટ, ટાંકણી, ખીલી આ બધા જ પદાર્થો પાણીમાં ડૂબી જાય છે. ડૂબી જાય છે એનો મતલબ એવો છે કે આ બધા જ પદાર્થોની ઘનતા એક કરતાં ઓછી છે. અને એક કરતાં જો વધારે ઘનતા હોય તો એવા પદાર્થો પાણીમાં ડૂબે છે. હવે આ ઘનતા કોને કહેવાય? આપણને એમ થાય કે ઘનતા શું? તો પદાર્થના દળ અને કદના ગુણોત્તરને આપણે શું કહી શકીએ? પદાર્થની ઘનતા કહેવાય. તો ઘનતાનું સૂત્ર શું થાય? ઘનતા પદાર્થનું દળ અને કદ. દળ અને કદનો જે ગુણોત્તર છે એટલે એને આપણે શું કહી શકીએ? ઘનતા કહી શકીએ છીએ. હવે આપણને એમ થાય દળ એટલે શું, કદ એટલે શું? ઘનતા વિશે તો માહિતી મેળવી કે પદાર્થના દળ અને કદના ગુણોત્તરને આપણે ઘનતા કહીએ. તો કદ એટલે શું અને દળ એટલે શું, તો એના વિશેની માહિતી મેળવીએ. તો કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને, જે જગ્યા રોકે છે, તમે જુઓ છો ઘણા પદાર્થ ભારે હોય પણ બહુ ઓછી જગ્યા રોકતા હોય અને ઘણા પદાર્થ હલકા હોવા છતાં વધારે જગ્યા રોકે છે. તો કોઈ પણ પદાર્થે જે રોકેલી જગ્યા છે એને શું કહેવાય? પદાર્થનું કદ કહેવાય.
ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. તમે રૂ લો, રૂનો કોથળો કદાચ 20 કિલો વજન ધરાવતો હોય તો કેટલી બધી જગ્યા રોકે છે. અને એક લોખંડનું આપણે કોઈ વસ્તુ લઈએ અને એ 20 કિલો વજન ધરાવતું હોય તો એ ઓછી જગ્યા રોકે છે. એટલે પદાર્થે રોકેલી જે જગ્યા છે એને શું કહેવાય, પદાર્થનું કદ કહેવાય. દરેક પદાર્થનું કદ અલગ અલગ હોય છે, ભલે એનું વજન સરખું હોય પણ એનું કદ કેવું હોય અલગ અલગ હોય. તમને એક્ઝામ્પલ દ્વારા ખ્યાલ આવી ગયો હશે. હવે પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને, જેટલું દ્રવ્ય રહેલું છે એ દ્રવ્યના જથ્થાને, જે જથ્થો છે એને શું કહેવાય, પદાર્થનું દળ કહેવાય. તો તમને આ દળ અને કદમાં ખ્યાલ આવી ગયો હશે. કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને પદાર્થનું શું કહેવાય, કદ કહેવાય. અને પદાર્થમાં રહેલો જે દ્રવ્યનો જથ્થો છે એને શું કહેવાય, પદાર્થનું દળ કહેવાય. હવે તમને એવું થાય કે દ્રવ્ય એટલે શું, તો કોઈ પણ પદાર્થ એક કણનો બનેલો હોય. કણ ધારો કે ઈંટ લઈએ વિદ્યાર્થી મિત્રો, ઈંટનો ભૂકો કરીએ તો એમાં એક કણ હોય. આ કણ ભેગા થઈ અને ઈંટો બને છે. એમ ચોક, ચોક પણ આપણે એનો ઝીણો ભૂકો કરીએ તો દરેક એક એક કણ છૂટો પડે છે. અને આ કણ એ શું છે, દ્રવ્ય છે. આ દ્રવ્યનો જથ્થો એને પદાર્થનું દળ કહેવાય. અને કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યા એને શું કહેવાય, પદાર્થનું કદ કહેવાય. હવે આગળ જોઈએ તમને ઘનતા વિશે, એના દળ વિશે, એના કદ વિશે અને એના દ્રવ્ય કોને કહેવાય એના વિશેની આપણે માહિતી મેળવી. હવે પાણીને ગરમ કરતાં તેનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન. સૌપ્રથમ આપણે કોઈ પણ પાણી લઈએ અને જો એને ગરમ કરવામાં આવે તો એનું વરાળમાં રૂપાંતર થાય છે. હવે આ વરાળ ઉડી જાય છે, એટલે વરાળ એટલે કે બાષ્પ. અને બાષ્પ દૂર થઈ જાય એને આપણે શું કહીએ છીએ, આ પ્રક્રિયાને બાષ્પીભવનની પ્રક્રિયા કહીએ છીએ. પાણીને ગરમ કરતાં એની વરાળ બને છે અને વરાળ ઉડી જવાની ક્રિયા એટલે કે બાષ્પીભવન. જેમ આપણા મગજમાં આવવાથી પણ બધું જે ભણેલું હોય છે બધું ઉડી જાય છે અને આપણે શું કહીએ છીએ, બાષ્પીભવન થઈ ગયું. ઘણીવાર આપણે આવા વર્ડ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે કે વરાળનું, પાણીમાંથી જે વરાળ બને છે અને વરાળનું દૂર થવું એટલે કે બાષ્પીભવનની ક્રિયા આપણે એને કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે પાણીમાં મીઠું ઉમેરતા તે પાણીમાં ઓગળી જાય છે અને તેને મીઠાનું દ્રાવણ કહેવાય. આપણને મીઠાનું દ્રાવણ બનાવવામાં કહેવામાં આવે કે મીઠાનું દ્રાવણ બનાવો, તો પાણીની અંદર મીઠું નાખીએ તો મીઠાનું દ્રાવણ બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક સમય એવો હોય કે મીઠું પણ ઓગળવાનું બંધ કરે છે ત્યારે એ પાણી, એની જે શું કહેવાય, એની ક્ષમતા હોય છે. દરેક વસ્તુની ક્ષમતા હોય છે. આપણે જેમ ખોરાક ખાવો હોય તો આપણે એનું અમુક પ્રમાણ હોય એટલું જ આપણે ખાઈ શકીએ છીએ, પ્રમાણ કરતાં આપણે વધારે ખાઈ શકતા નથી. એમ પાણી, કોઈ પણ વસ્તુને પોતાની અંદર સમાવવાની એક ક્ષમતા હોય છે. એમાં મીઠું ઓગળી જાય પણ અમુક પ્રમાણ પછી એ ઓગળતું બંધ થઈ જાય છે. તો એમ ખાંડ પણ, તો જો મીઠું ઓગળે છે એને આપણે શું કહી શકીએ, મીઠાનું દ્રાવણ. એમ ખાંડમાં પણ આપણે કહી શકીએ કે ખાંડ પણ પાણીની અંદર ઓગળે છે. આપણે એને દ્રાવ્ય પદાર્થો કહેલા છે અને આ દ્રાવ્ય પદાર્થો એટલે કે જેમ મીઠાનું દ્રાવણ બનાવીએ છીએ એમ આપણે ખાંડનું દ્રાવણ પણ આપણે બનાવી શકીએ છીએ. એમ લીંબુ અંદર ઉમેરીએ તો લીંબુનું દ્રાવણ પણ આપણે બનાવી શકીએ છીએ. એમ ઘણા બધા દ્રાવણ. પણ દરેક પદાર્થને પોતાની અંદર સમાવવાની, બીજા પદાર્થને એની ક્ષમતા એક મર્યાદિત હોય છે. અમુક સમય પછી એ ઓગળવાનું બંધ થઈ જાય છે. તો આપણે અહીંયા સુધીની માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈએ તો મીઠાના સાંદ્ર દ્રાવણ. સાંદ્ર દ્રાવણમાં આપણે લીંબુ મૂકીએ તો મીઠું એ મીઠાના દ્રાવણ ઉપર તરે. તમે જોઈ શકો છો, તમે જ્યારે મીઠાનું દ્રાવણ બનાવો અને એ દ્રાવણ પર આપણે જો લીંબુ મૂકીએ તો લીંબુ તરે છે. પાણીમાં ઘણા બધા પદાર્થો ઓગળે છે અને પાણીમાં ઓગળતા પદાર્થને આપણે શું કહ્યું, દ્રાવ્ય પદાર્થો. એના વિશેની આપણે ચર્ચા કરી શકાય કે ઘણા બધા પદાર્થો ઓગળે છે અને આ બધા જ પદાર્થોને આપણે દ્રાવ્ય પદાર્થ કહી શકીએ છીએ. હવે આ સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ, કોઈ વધારે પડતું તેજ હોય એને આપણે સાંદ્ર દ્રાવણ કહી શકીએ અને મંદ દ્રાવણ પણ આપણે કહી શકીએ છીએ. તો પાણીમાં ઘણા પદાર્થો એ ઓગળે છે અને ઓગળતા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ અને ન ઓગળતા પદાર્થોને આપણે અદ્રાવ્ય પદાર્થ, એના વિશેની ચર્ચા કરી ગયા કે દ્રાવ્ય પદાર્થ આપણે જે કયા કયા, તો મીઠું, ખાંડ, ફટકડી અને સુરોગાર. એવી જ રીતે અદ્રાવ્ય પદાર્થો આપણે જોયા, રેતી, પથ્થર, ઈંટ, કાચ, આ બધા જ અદ્રાવ્ય પદાર્થ છે. હવે આપણે ઠંડા પાણીમાં તો આપણે એ દ્રાવ્ય છે, પણ જો પાણીને ગરમ કરવામાં આવે તો આ વસ્તુ ઝડપથી અને વધુ પ્રમાણમાં ઓગળે છે. હવે ધારો કે પાણીમાં આપણે મીઠું ઓગાળીએ તો થોડીક વાર લાગે છે. એવી જ રીતે જો પાણીને ગરમ કરી અને એની અંદર મીઠું ઓગાળવામાં આવે તો મીઠું ઝડપથી ઓગળી જાય છે અને જેટલું ઠંડા પાણીમાં ઓગળે છે એના કરતાં વધારે પ્રમાણમાં આપણે મીઠાને ઓગાળી શકીએ છીએ.
એવી જ રીતે ખાંડની વાત કરીએ તો ખાંડ પણ ઠંડા પાણીમાં આપણે જેટલું ઓગાળી શકીએ છીએ એટલું જો ગરમ પાણીમાં ખાંડને ઓગાળવામાં આવે તો સમય પણ ઓછો લાગે છે અને જરૂર કરતાં વધારે ખાંડ આપણે ગરમ પાણીની અંદર ઓગાળી શકીએ છીએ. તો ગરમ પાણીને વસ્તુ ઓગાળવાની જે ક્ષમતા હોય છે કેવી હોય છે, વધારે હોય છે. આગળ જોઈએ તો ચા બનાવવા માટે આપણે કેટલો પ્રકારનું મિશ્રણ જોઈએ, પાણી, દૂધ, ખાંડ, ચાની પત્તી, ઘણું બધું આપણે જોઈએ છીએ. આ બધું મિશ્રણ કરીએ છીએ, એમાં દૂધની વાત કરીએ તો દૂધ પાણીમાં સારી રીતે મિશ્ર થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે ક્યાં એવું નથી દેખાતું કે દૂધનો ભાગ અલગ દેખાતો હોય, પાણીનો એ સારી રીતે અંદર મિશ્ર થઈ જાય છે, ઓગળી જતું નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, દૂધ ઓગળતું નથી, એ મિશ્ર થઈ જાય છે બરાબર. એક બંનેનો તાલમેલ જે કહીએ બરાબર એ મિશ્ર થાય છે. એમ પાણીમાં દૂધ સારી રીતે મિશ્ર થાય, ખાંડ એવું છે એ ઓગળી જાય છે, એટલે એને દ્રાવ્ય પદાર્થ, દૂધને આપણે દ્રાવ્ય પદાર્થ ન કહી શકીએ, એ સારી રીતે મિશ્ર થાય છે. અમુક પદાર્થો એવા છે કે જેમ કે કેરોસીનનું ટીપું લો કે તેલનું ટીપું લો તો પાણીમાં એ ઉપર તરે છે, કેમ? એ સારી રીતે મિશ્ર થઈ શકતા નથી, ઓગળતા તો નથી જ પણ એ મિશ્ર પણ થઈ શકતા નથી. તો આપણે એને ઘણા બધા પ્રયોગો દ્વારા આવા જે કેરોસીનને આપણે અલગ પૃથ્થકરણ ગણી દ્વારા કે નિતારણ દ્વારા આવી ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા આપણે આ તેલ અને પાણીને અલગ કરી શકીએ છીએ. તો ઓગળવું એ જુદી વસ્તુ છે અને મિશ્ર થવું એ પણ અલગ વસ્તુ છે. અને ચાની પત્તી આપણે જોઈએ છે એ ઓગળતી નથી. તો આ ત્રણ પદાર્થોમાં આપણે પાણીમાં દૂધ સારી રીતે મિશ્ર થયું છે, ખાંડ ઓગળી ગઈ છે અને ચાની પત્તી એ ઓગળતી નથી, એને અંદર મિશ્ર થતી નથી. હવે આપણે જો મીઠું મેળવવું હોય તો આપણને ખબર જ છે, સામાન્ય રીતે આપણને આપણો સામાન્ય ઘરનો પ્રયોગ કરીએ તો બરાબર મીઠાનું આપણે દ્રાવણ બનાવી અને ઓગાળી અને એક થાળીમાં આ દ્રાવણને લઈ અને સૂર્યના તડકામાં મૂકીએ તો બે ત્રણ દિવસ પછી પાણીનું શું થઈ જશે, બાષ્પીભવન, વરાળ બની અને ઉડી જશે, એટલે કે બાષ્પીભવન થઈ જશે અને થાળીમાં શું પડી રહેશે, મીઠું. તો મીઠું બનાવવા માટે આપણે શું કરવામાં આવે, કઈ પ્રોસેસ કરવામાં આવે આપણે જોઈએ. તો મીઠું મેળવવા માટે દરિયાની નજીક જે દરિયો હોય, આપણને ખબર છે કે મીઠું ક્યાંથી પ્રાપ્ત થાય, દરિયામાંથી, કારણ કે દરિયાનું પાણી કેવું છે, ખારું. આપણે જોયું કે આપણે પૃથ્વી પર ઘણું બધું પાણી છે, પુષ્કળ પ્રમાણમાં પાણી છે, પણ માત્ર પીવા લાયક પાણી માત્ર 2% છે, કારણ કે સમુદ્રની અંદર જે પાણી રહેલું છે એ કેવું છે, ખારું છે, અને ખારા પાણીનો આપણે ઉપયોગ કરે, કારણ કે મીઠું એક ક્ષાર છે અને આ ક્ષાર આપણા શરીરમાં નુકસાન કરતા છે, એટલે આપણે ખારા પાણીનો ઉપયોગ પીવા લાયક પાણી માટે કરી શકતા નથી. આપણે એમાંથી મીઠું મેળવવા આપણે કેવી રીતે એની પ્રોસેસ કરીએ છીએ જોઈએ. તો મીઠું મેળવવા માટે દરિયાની નજીક જમીનમાં છીછરો, છીછરો એટલે કે બહુ ઊંડો નહીં એવો, એને શું કહેવાય, છીછરો ખાડો કરવામાં આવે દરિયાની નજીકની જે જમીન હોય ત્યાં, કારણ કે બહુ દૂર તો ન જઈ શકાય, પાણી લેવા માટે આપણે દૂર જઈએ તો કેવું લાગે, એટલે દરિયાની નજીકમાં જ જ્યાં જમીન વિસ્તાર છે ત્યાં છીછરો એટલે કે બહુ ઊંડો ન હોય એવો ખાડો કરવામાં આવે છે. અને આ ખાડાની અંદર જે દરિયાનું ખારું પાણી છે એ શું કરવામાં આવે છે, ભરવામાં આવે છે. હવે આ ધીમે ધીમે એને સૂર્યના તડકામાં જોઈએ, કારણ કે જમીન કેવી છે, ખુલ્લી છે, ખુલ્લી છે એટલે એ સૂર્યના તડકામાં ધીમે ધીમે પાણીનું શું થાય, બાષ્પીભવન, પાણી સુકાઈ જાય છે અને ત્યારબાદ ત્યાર પછી જમીન પર માત્ર મીઠું રહે છે. વિદ્યાર્થી મિત્રો શું આ મીઠું ખાવા લાયક હોય છે? ના, આપણે સીધો જ આ મીઠાનો ઉપયોગ કરી શકતા નથી. તમે કચ્છના રણમાં જાઓ તો આપણું આખો જ આપણને જ્યારે દરિયો જે આપણને એવું લાગે કે સફેદ ચાદર ઓઢી હોય એવું લાગે, મીઠું જ છે બધું જ મીઠું, પણ એ મીઠાનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી આપણા ખોરાકમાં. કેમ? કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણને મળે છે, આપણે આ ખીણોમાં જોઈએ આપણને સોનું પ્રાપ્ત થતું હોય છે, લોખંડ પ્રાપ્ત થતું હોય છે, ખનિજ દ્રવ્યો, પણ આ બધી વસ્તુઓ આપણે સીધો, કારણ કે સીધો ઉપયોગ થઈ શકે એવી હોતી નથી, એની અંદર કેટલાય પદાર્થો ભળેલા હોય છે. હવે આપણે એને રિફાઇનરી દ્વારા એને શુદ્ધિકરણ પ્લાન્ટમાં આપણે એને મોકલી અને એને શુદ્ધ કરી અને પછી જ મીઠું આપણે, કે મીઠું કે અન્ય કોઈ પણ વસ્તુ જે આપણે સીધું પ્રાપ્ત કર્યું હોય એને આપણે બરાબર સીધો ઉપયોગ કરી શકતા નથી. એમ મેં તમને કહ્યું કે શુદ્ધિકરણ પ્લાન્ટ્સ દ્વારા એનું શુદ્ધિકરણ કરી અને પછી આપણે રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે મૃત દરિયો, મૃત એટલે મરેલું, આપણે શું કહીએ, મૃત વ્યક્તિ, તો જે મરેલું હોય એને મૃત દરિયો કોને કહેવાય? તો મૃત દરિયો, બધા જ દરિયાનું પાણી કેવું હોય, ખારું હોય છે, આપણને તો ખબર જ છે. અને બધામાં સૌથી ખારો એ મૃત દરિયો, વધારે પડતી ખારાશો એમાં એને મૃત દરિયો કહી શકાય, કારણ કે એમાં કોઈ પણ જીવ એ લાંબો સમય રહી શકે નહીં.
માછલીઓ પણ, કોઈ પણ સમય તમે જુઓ આ કચ્છમાં જાઓ તો એ મીઠાની આસપાસ કેટલાય માછલીઓ, કેટલાક આવા જીવો એ આપણને મરેલા જોવા મળે છે. કારણ કે એ પ્રાણીઓને જીવવા માટે એ જે એનું વસવાટ યોગ્ય નથી, એટલે એને મૃત દરિયો વધારે ખારો હોય. એને મૃત દરિયાના એક લીટર પાણીની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. એક લીટર પાણીમાં જો 300 ગ્રામ મીઠું હોય, હવે સપોઝ એક આપણને એક વિચાર કરવા જેવો આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે કે જો એક લીટર પાણીમાં જો 300 ગ્રામ મીઠું હોય તો તમે ખાલી વિચારો કે દરિયો કેટલો મોટો છે, કેટલું બધું મીઠું હોય. હવે આમાં કઈ રીતે આ ક્ષારમાં કોઈ પણ વસ્તુ ઓગળી જાય વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હોય કે ઘણીવાર કદાચ તમારા ઘરમાં તમે સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિને જ્યારે ડાંટવામાં આવે છે ત્યારે એની આસપાસ મીઠું નાખવામાં આવે છે. કેમ? તો મીઠું શું કરે છે? ઓગાળી નાખે આ હાડકા અને જે વધારાનું એ શું કરે છે? ઓગાળે છે. તો જો આ મૃત દરિયાની વાત કરીએ તો એમાં કેટલી બધી ખારાશ હોય. એક લીટર પાણીમાં જો 300 ગ્રામ મીઠું હોય તો આખા દરિયામાં કેટલું બધું હોય. અને જે મીઠું આટલો ખારો દરિયો એ કોઈ પણ સજીવને જીવવા દેતો નથી, એ અંદર શું કરે છે? એને ઓગાળી નાખે છે. હવે દરિયાના આટલા ખારે પાણીમાં માણસને તરતા ન આવડતું હોય તો પણ દરિયામાં એ ડૂબે નહીં, કે ડૂબે જ નહીં. ખારું એટલે નહીં, એ એટલો ઘન પદાર્થ આપણે કહી શકીએ, પદાર્થના સ્વરૂપમાં ઘન સ્વરૂપે જ હોય મીઠું. અને આટલું ખારું હોય એટલે ઘન સ્વરૂપે પાણી હોય, અને પાણીમાં એ ડૂબી ન શકે જેમ સૂતો હોય એમ, એ દરિયામાં તરતા ન આવડતું હોય એ પણ. હવે ભારત રાજ્યની વાત કરીએ તો ભારત રાજ્ય કરતાં જે બ્રિટિશરો છે એ મીઠા પર ભારે કર નાખ્યો હતો. ભારે કર એટલે કે મીઠું જેટલું સસ્તું છે. આપણે જોઈએ કે આપણી જીવનની બધી જ સામગ્રીમાં મીઠું સૌથી સસ્તું છે. હવે એમને કર નાખ્યો તો એના કારણે મીઠું પબ્લિક જે લોકો છે એ ખરીદી શકતા નહોતા. કારણ કે બ્રિટિશોએ એ આપણા જ્યારે ભારત દેશમાં આપણે જ્યારે ગુલામ હતા ત્યારે અંગ્રેજો જે બ્રિટિશરો કહીએ આપણા દેશમાં એ આપણું શાસન કરતા હતા અને ખૂબ ત્રાસ આપતા હતા. એને મીઠા ઉપર કર નાખ્યો તો એટલું સસ્તું મીઠું અને સરળતાથી પ્રાપ્ત થાય એવા મીઠા ઉપર આ લોકોએ ભારે કર નાખ્યો. તો સામાન્ય માણસ મીઠું ખરીદવું એને પરવડે એવું નહોતું. તો આપણે એના માટે આપણને કદાચ યાદ હોય, ખબર હોય તો આપણા ગાંધીજી, જે આપણે રાષ્ટ્રપિતા કહી શકીએ એવા ગાંધીજીએ એનો વિરોધ કર્યો હતો. અને આ વિરોધ સ્વરૂપે એમણે 1930માં એમને બીજા એમની સાથે ઘણા લોકો એમની સાથે જોડાયા હતા અને અમદાવાદથી જે દાંડીનો દરિયો છે ત્યાં દરિયા સુધી એમને પગપાળા ચાલીને લાંબી યાત્રા કરી હતી. કદાચ તમારા આગળના વડીલોમાં પણ કોઈ એમની સાથે જોડાયા હશે અને જે આ લાંબી યાત્રા એમને કરી અને મીઠાના ઢગલામાંથી એક મીઠું ઉપાડી અને એમને આ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. અને ત્યારથી જ આપણને આટલું મીઠું સસ્તું મળી રહ્યું છે. અને આ યાત્રા જે અમદાવાદથી શરૂ કરીને દાંડી સુધી જે યાત્રા પગપાળા ચાલીને કરવામાં આવી હતી એને આપણે દાંડી યાત્રા કહી શકીએ છીએ. તો આપણે ઘણા બધા પાણીના પ્રયોગો વિશે જોયું. આમ પાણીના ઘણા બધા સ્વરૂપો છે. આપણે કહી શકીએ કે પાણીનું બરફમાં ફેરવીએ તો એ પણ એનું ઘન સ્વરૂપ છે. મીઠું પણ આપણે જોઈએ તો એ પણ ઘન સ્વરૂપ છે. પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે પણ આપણે પાણીને જોઈ શકીએ છીએ. આમ પાણીના અલગ અલગ સ્વરૂપો, એની દ્રાવ્યતા, એમાં કયા પદાર્થો ઓગળે છે, એમ ઘણી બધું એની પાણી ઉપર આપણે એની સાથે ઘણા બધા પ્રયોગો કર્યા છે. અને આ વિવિધ પ્રયોગો દ્વારા આપણે ઘણું બધું તારણ પણ મેળવ્યું છે. તો અહીં આપણો જે આ 5-7 પાણી સાથેના પ્રયોગો એ પૂરો થાય છે.